શ્રી સંજીવની વિદ્યા સંકુલના ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે. આજે જોવાનું છે ધોરણ 7 વિજ્ઞાન, એમાં આપણે ચોથો પાઠ પાઠ્યપુસ્તકમાં પૂરો કર્યો છે, બરાબર ને. હવે એના સવાલ જવાબ જોઈએ, બરાબર. તો એમાં જોઈએ પેલો પ્રશ્ન, પ્રશ્ન પેલો, પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો. એમાં પેલું, થર્મોમીટરનો ઉપયોગ સૌથા શા માટે શું છે, એટલે કે થર્મોમીટરનો ઉપયોગ કયો શું છે એમ, બરાબર. તો થર્મોમીટરનો ઉપયોગ પદાર્થનું તાપમાન માપવા માટે થાય છે. આનો ઉપયોગ થઈ ગયો. પછી બીજો, માંદા માણસના શરીરનું તાપમાન નર્સ કયા પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કરે છે. માંદા માણસનું તાપમાન માપવું હોય તો કયો થર્મોમીટરનો ઉપયોગ થાય છે. તો માંદા માણસના શરીરનું તાપમાન માપવા માટે નર્સ ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરે છે. કયા થર્મોમીટરનો? ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરે છે. તાવ આવ્યો હોય ત્યારે શરીરનું તાપમાન કેટલું હોય છે? તો તાવ આવ્યો હોય ત્યારે શરીરનું તાપમાન 35°C થી વધુ અને 42°C થી ઓછું હોય છે. કેટલું હોય છે? 35 કરતા વધારે હોય છે, 42 કરતા ઓછું હોય છે. ચોથું, શિયાળામાં કેવા કપડાં પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે. શિયાળામાં કેવા કપડાં પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે? તો શિયાળામાં ઊનના કપડાં પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે. પાંચમું, ક્લિનિકલ થર્મોમીટરના ખાંચનો ઉપયોગ શું છે, એમાં જે ખાંચ આવેલી છે એનો ઉપયોગ શું થાય છે એમ. ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ મર્ક્યુરીની સપાટીને નીચે ઉતરતી અટકાવે છે. શું કામ કરે છે? મર્ક્યુરીની સપાટીને નીચે ઉતરતી અટકાવી દે છે, બરાબર. એટલે તાપમાન માપતા હોય ત્યારે મર્ક્યુરી જે ઉપર ચડ્યો હોય 35°C થી એને નીચે ઉતરતો અટકાવે છે, બરાબર. આગળના પ્રશ્ન જોઈએ. છઠ્ઠો, ઉષ્માના પ્રસરણની રીતો જણાવો. ઉષ્મા કેવી રીતે પ્રસરણ પામે છે એ. તો ઉષ્મા પ્રસરણની રીતો ત્રણ છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. કેટલી છે? ત્રણ, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. સાતમો, ઉષ્મા શું છે? ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે. આઠમો, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં કઈ રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. તો કઈ રીતે થાય છે? પ્રવાહી અને વાયુ પદાર્થોમાં ઉષ્મા નયનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. કઈ રીતે થાય છે? ઉષ્મા નયનની રીતે. આગળ જોઈએ. તમે આ પ્રશ્નના જવાબ વિડીયો સ્ટોપ કરીને આરામથી લખી શકો છો, તો હું બોલતો હોય એની સાથે લખવાની જરૂર નથી, બરાબર. આ તો તમને સમજાઈ જાય એટલા માટે હું બોલું છું, સાથે તમારે ખાલી જોવાનું છે પહેલા, બરાબર. જોઈ લીધા પછી, તમે સમજી લીધા પછી વિડીયો સ્ટોપ કરીને એક એક પ્રશ્નના જવાબ લખી લેવાના છે અને પછી આગળ જવાનું છે. તો તમને તમારા અક્ષર પણ કેવા થાય, સારા થાય, નિરાતે લખો. એટલે હવે હું બોલતો હોય એની સાથે લખો, તમારે ફટાફટ લખવું પડે તો અક્ષર પણ તમારા ખરાબ થવાના છે. એટલા માટે તમે વિડીયો સ્ટોપ કરીને આરામથી સારા અક્ષરે આમાં પ્રશ્નના જવાબ લખવાના છે, બરાબર. આગળ જોઈએ. નવમો પ્રશ્ન, દરિયાઈ લહેર એટલે શું? દરિયાઈ લહેર કોને કહેવામાં આવે છે, બરાબર. તો સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ આ ગતિ કરે છે. જમીન તરફ ગતિ કરે છે, આને દરિયાઈ લહેર કહે છે. સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દરિયા પરથી ઠંડી હવા જમીન તરફ આવે છે, એને શું કહેવામાં આવે છે? દરિયાઈ લહેર કહેવામાં આવે છે. દસમો, ભૂમિય લહેર એટલે શું? ભૂમિય લહેર દરિયાઈ લહેર કરતા ઊંધું, બરાબર. સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિ સમયે જમીન પરની ઠંડી હવા દરિયા તરફ જાય છે. જમીન પરની ઠંડી હવા દરિયા તરફ જાય છે, આને ભૂમિય લહેર કહેવામાં આવે છે, બરાબર. સમજાઈ ગયો. 11મો પ્રશ્ન, ગરમ ચા મૂકી રાખતા કેમ ઠંડી થઈ જાય છે. ગરમ ચા આપણે ભરી હોય કપમાં, ભરી હોય રકાબીમાં, ભરી હોય તપેલીમાં, ભરેલી હોય એને ગેસ ઉપરથી ઉતારી, પછી શું થાય છે? ધીમે ધીમે ઠંડી થઈ જાય છે. એવું શું કરવા થાય છે? ગરમ ચા મૂકી રાખતા વાતાવરણમાં ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે છે, તેથી તે ઠંડી થઈ જાય છે. શું થાય છે? ગરમ ચા ને આપણે મૂકી રાખીએ તો એની અંદર જે ચા ની અંદર જે ગરમી હોય ઉષ્મા વિકિરણને લીધે બહાર નીકળતી જાય છે અને વાતાવરણમાં આવી જાય છે, એટલા માટે તે ઠંડી થતી જાય છે. 12મો પ્રશ્ન, તપેલીમાં દૂધ ઉષ્મા પ્રકરણની રીતેથી ગરમ થાય છે. તપેલીમાં રહેલો દૂધ ઉષ્મા
ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો તપેલીમાં રહેલું દૂધ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે. તપેલીમાં જે દૂધ છે એ કઈ રીતથી ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે? બરાબર, ખ્યાલ આવી ગયો બાળ પ્રશ્ન. હવે બીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2, એમાં પહેલું ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આપણે શરીરનું તાપમાન માપવા માટે જે થર્મોમીટર વાપરીએ છીએ તો એમાં એને એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ કીધું છે. તો એમાં જોઈએ, થર્મોમીટરને જંતુ નાશક પ્રવાહી વડે સાફ કરવું જોઈએ, જેનાથી આપણે જંતુ મારતા હોઈએ છીએ, આપણા હાથ ઉપરના જે જંતુ મારતા હોય છે એના વડે એને શું કરવું જોઈએ, સાફ કરી લેવું જોઈએ. બીજું, થર્મોમીટરના મર્ક્યુરી વાળા ભાગને વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી ઝાટકા મારો, જેથી સાંકડી નળીમાં રહેલો મર્ક્યુરી 35°C આથી નીચે ઉતરી જાય. આને તમે થર્મોમીટર માની લો અને આ ભાગ છે એ મર્ક્યુરી વાળો છે, બરાબર. હવે મર્ક્યુરી એટલે કે પારો જે 35°C થી ઉપર હોય છે એને આપણે નીચે લઈ આવવા શું કરવું પડે, જ્યાં બીજો છેડો છે આ છેડો નહીં મર્ક્યુરી વાળો નહીં બીજો છેડો છે ત્યાંથી પકડીને 2-3 વખત શું કરવાનું છે, ઝાટકા મારવાનું, જેથી પારો છે એ નીચે વહી જાય 35°C થી. એ બીજું થયું. ત્રીજું શું છે, થર્મોમીટરને તેના મર્ક્યુરી વાળા ભાગ આગળથી પકડવું નહીં. થર્મોમીટરને કોઈ ત્યાંથી પકડવું જ નહીં. ક્યાંથી પકડવું? મર્ક્યુરી વાળા ભાગની બીજી બાજુથી પકડવાનું છે, બરાબર. તો આ 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. ત્રીજો, બીજો, ક્લિનિકલ થર્મોમીટરનું તાપમાન તમારા શરીરનું તાપમાન કઈ રીતે માપશો, કઈ રીતે ઉપયોગ કરવો એ ખબર પડી ગઈ. હવે એનું કઈ રીતે તાપમાન માપવું છે એ જોવાનું છે. તો પેલું થર્મોમીટરને જંતુરસિક દવા જંતુનાશક દવા વડે સાફ કરો, બરાબર, પેલું તો એ જ કામ કરવું પડે. પછી બીજું, ઝાટકા મારી મર્ક્યુરીના ધોરાના છેડાને છેડો 35°C થી નીચે આવી જાય. ઝાટકો મારીને એને શું કરવાનું છે, મર્ક્યુરીને 35°C થી નીચે લઈ જવાનું છે. પછી ત્રીજું, મર્ક્યુરીના મર્ક્યુરી વાળા ભાગને મોઢામાં જીભની નજીક રહે તે 1 મિનિટ મૂકો. શું કરવાનું છે, મર્ક્યુરી વાળો જે ભાગ છે એને જીભની નીચે, આ મારી આ તો જીભ છે માની લો, તો આ મોઢામાં નહીં કીધું, અહીંયા નીચે જીભની નીચે રહે આ ભાગ છે મર્ક્યુરી વાળો ભાગ, એ જીભની નીચે રહે, જીભની નીચે રહે એ રીતે મૂકવાનો છે. કેટલી મિનિટ? 1 મિનિટ સુધી રાખવાનું છે. ત્યારબાદ થર્મોમીટર બહાર કાઢી સ્કેલ પર તમારું તાપમાન માપો. પછી શું કરવું, 1 મિનિટ પછી થર્મોમીટર બહાર કાઢી આપણે આંખની સીધમાં રહે એ રીતે રાખીને સ્કેલ પર તાપમાન જોવાનું છે, કેટલું આવ્યું છે, બરાબર. તો આ રીતે તાપમાન માપી શકાય છે. ત્રીજો પ્રશ્ન, ઘન પદાર્થોમાં થતું ઉષ્મા વહન સમજાવો. ઘન પદાર્થોમાં થતું ઉષ્મા વહન, બરાબર. આપણે બે પ્રવૃત્તિ એની કઈ, આપણે બે પ્રવૃત્તિ એની કઈ રીતે, એક તો સળિયા ઉપર મીણના ટુકડા ચોટાડીને પછી એક પ્રવૃત્તિ, પછી બીકરમાં ગરમ પાણી નાખીને સ્ટીલની ચમચી પેન્સિલ માપટી એવું નાખીને કર્યું, બરાબર. તો એ બે રીતે બે પ્રવૃત્તિ. ત્રીજો, પદાર્થમાં થતું ઉષ્મા વહન સમજાવો. તો એમાં ઘન પદાર્થ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. પદાર્થને ગરમી ગરમ કરવાથી ગરમ થતા અણુઓ તેની નજીકના અણુઓને ગરમ કરે છે. એટલે અહીંથી હું આને ગરમ કરું છું આ છેડાથી, તો આ છેડાની અંદર જે ગરમ અણુ રહેલા હોય છે એ ગરમ થવાના છે. એની બાજુમાં જ બીજા અણુ રહેલા હોય છે એ ગરમ થશે, કેમ કે એની બાજુમાં જે આગળનો અણુ હતો એ ગરમ થયો, એ ગરમ અણુ બાજુવાળા ઠંડા અણુને અડશે તો એ ગરમ થશે. એવી રીતે પદાર્થ આખો ગરમ થાય છે. આ અણુઓ તેની નજીકના અણુઓને ગરમ કરે છે. આ રીતે ઉષ્માનું ક્રમશઃ એક અણુમાંથી સંપર્કમાં રહેલા બીજા અણુમાં વહન થાય છે. એટલે આ એક પેલો અણુ ગરમ થયો, એની બાજુનો અણુ એને અડશે એટલે ગરમ થશે, પછી એની બાજુને આખો પદાર્થ ક્રમશઃ આ પ્રક્રિયા આગળ ચાલતી રહે છે અને આખો પદાર્થ શું થાય છે, ગરમ થાય છે. ઉષ્માનું વહન એક અણુમાંથી બીજા અણુમાં થતું રહે છે. પદાર્થના ગરમ છેડાથી છેડા તરફથી ગરમી બીજા છેડા સુધી જાય છે. આ છેડાથી આપણે અહીંયા ગરમી એકી છે, તો આ છેડાથી બીજા છેડા સુધી આ રીતે ગરમી જાય છે અને આખો પદાર્થ ગરમ થઈ જાય છે. ખ્યાલ આવી ગયો, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન 4, પ્રવાહી પદાર્થમાં થતું ઉષ્માનું વહન સમજાવો. પ્રવાહી પદાર્થમાં ઉષ્માનું વહન કઈ રીતે થાય છે એ જોવાનું છે. ધાતુ પદાર્થમાં આપણે ઘન પદાર્થમાં જોઈ લીધું, હવે પ્રવાહી પદાર્થમાં જોવાનું છે. પદાર્થને વાસણમાં પ્રવાહી પદાર્થને વાસણમાં ગરમ કરવાથી તેની ગરમ થયેલા અણુઓ હલકા થતા ઉપર તરફ જાય છે અને તેનું સ્થાન લેવા ઠંડા અણુઓ ઉપરથી નીચે તરફ આવે છે. આ પાત્ર છે, એમાં પાણી ભર્યું છે અંદર, બરાબર. હવે હું અહીં નીચેથી એને ગરમ કરું છું,
તો અહીંયા તળિયે રહેલા પાણી નામનું શું થવાના છે? ગરમ થવાના છે. ઈ ગરમ થઈને હલકા થશે અને ક્યાં જશે? ઉપર જશે. એની જગ્યાએ તેમાં આજુબાજુના જે ઠંડા અણુ હતા ઈ ક્યાં આવશે? નીચે આવશે. પાત્રમાં તળિયા બેસી તળિયા આવશે તો તળિયાથી તો આપણે ગરમી આપે છે, તો જે ઠંડા અણુ તળિયે આવ્યા છે ઈ ગરમ થવાના છે. તળિયે જે અણુ આવ્યા છે એ ગરમ થવાના છે અને પછી ક્યાં જવાના છે? ઉપર જવાના છે. બરાબર. પછી ઉપર તરફ જાય છે. આ પ્રક્રિયા ક્રમશઃ ચાલ્યા કરે છે અને સંપૂર્ણ પ્રવાહી પદાર્થો ગરમ થઈ જાય છે. પછી શું થાય છે? મેં સમજાવી એ રીતે ગરમ થયેલા અણુ હલકા જાય, ઉપર જાય, એની સ્થાન લેવા ઠંડા અણુ આવે છે, પછી ઠંડા અણુ ગરમ થઈને ફરીથી ઉપર જાય. તો આ પ્રક્રિયા ક્રમશઃ ચાલ્યા જ કરે છે જ્યાં સુધી આખું પ્રવાહી ગરમ ના થઈ જાય ત્યાં સુધી. અને આખું પ્રવાહી શું થાય છે? પદાર્થ પ્રવાહી પદાર્થ આખો ગરમ થઈ જાય છે. બરાબર, ખ્યાલ આવી ગયો. આગળના પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ત્રણ, વૈજ્ઞાનિક કારણ આપો. એમાં ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરીના ભાગની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે. ખાંચ શું કરવો હોય છે એ કહેવાનું. તો પહેલું, આ થર્મોમીટર વડે દર્દીનું તાપમાન માપતા મર્ક્યુરી સાંકડી નળીમાં ઉપર ચડે છે. દર્દીનું તાપમાન માપવાનું છે એટલે મર્ક્યુરી ઉપર ચડવાનો છે. સાંકડી નળીની ખાંચને લીધે નળીની ઉપર એટલો ચડેલો મર્ક્યુરી આપમેળે નીચે ઉતરી જતો નથી. મોટામાંથી કાઢી દીધું, તાપમાન આવી ગયું, પછી ખાંચને લીધે મર્ક્યુરી છે નીચે આવતો નથી. મર્ક્યુરી આપમેળે નીચે ઉતરી જતો નથી. તેથી દર્દીના શરીરના સંપર્કમાંથી થર્મોમીટર કાઢી લીધા પછી પણ મર્ક્યુરી તે જ સ્થાને રહે છે. મોટામાંથી કાઢી લીધા પણ તો પણ મર્ક્યુરી જે સ્થાને ચડ્યો હોય, જેટલો તાપમાન આવ્યો હોય, એટલે જ એ છે પાછું નીચે જતું નથી. તેને લીધે ખાંચને લીધે. બીજો, ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ. એમાં ક્લિનિકલ થર્મોમીટર 35-42 અંશના ગાળાનું તાપમાન માપી શકે છે. ક્લિનિકલ થર્મોમીટર શું કામ કરે છે? 35-42 અંશ સુધી જે તાપમાન માપી શકે છે. ગરમ પાણીનું તાપમાન 42 અંશથી વધારે હોય છે. જ્યારે ગરમ પાણી તાપમાન કેટલું હોય છે? 42 અંશ સેલ્સિયસથી વધારે હોય છે. ક્લિનિકલ થર્મોમીટર ગરમ પાણી વડે સાફ કરવા જતાં સાંકડી નળીનો મર્ક્યુરી 42 અંશથી આગળ વધી જાય છે અને તોડી નાખે છે. હવે ગરમ પાણી વડે સાફ કરીએ તો શું થવાનું છે? ગરમ પાણી તાપમાન 42 કરતા વધારે છે તો થર્મોમીટરમાં 42 સુધી છે તો મર્ક્યુરીનો પારો શું થાય છે એ 42થી વધી જાય છે અને નળીને, કાચની નળીને તોડીને બહાર આવી જાય છે. એટલા માટે ગરમ પાણીથી સાફ કરવું જોઈએ નહીં. બરાબર. ત્રીજો વૈજ્ઞાનિક કારણ, રસોઈ બનાવવા માટે ધાતુના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. રસોઈ બનાવવા માટે ધાતુના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. ધાતુના વાસણો ઉષ્માને સુવાહક હોવાથી સગડીની ગરમીથી ઝડપથી ગરમ થઈ જાય છે. ધાતુના વાસણ કેવા હોય છે? સુવાહક છે એટલે સગડીની ગરમીથી ઝડપથી ગરમ થઈ જાય છે. આથી વાસણમાં રાંધવામાં રાખેલા ખોરાકને વધારે પ્રમાણમાં ગરમી મળે છે. અંદર જે ખોરાક આપ્યો છે એને વધારે ગરમી મળે છે. આથી રસોઈ જલ્દીથી તૈયાર થઈ જાય છે. તેથી વાસણ કેવા રાખવામાં આવે છે? ધાતુના રાખવામાં આવે છે. ચોથો, બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે. કારણ શું? બરાબર, એ કારણ આપવાનું છે. લાકડાનો વહેર ઉષ્માનો અવાહક છે. લાકડામાંથી ઉષ્મા પસાર થતી નથી. આપણે લાકડાને એક છેડો ગરમ કરીએ બીજો છેડો પકડ્યો હોય તો આપણે ગરમી લાગતી નથી. બરાબર, તે ઉષ્માનો અવાહક છે. બીજું, બરફને લાકડાના વહેરમાં રાખવાથી વાતાવરણની ગરમી બરફને મળતી અટકે છે અને બરફ જલ્દીથી પીગળી જતો નથી. હવે બરફને અંદર રાખી દીધો લાકડાના વહેરમાં તો વાતાવરણની બહાર એટલે કે બહાર જે ગરમી હોય છે એ બરફને મળતી નથી, જેથી બરફ જલ્દીથી પીગળી જતો નથી, ઓગળી જતો નથી. તેથી શું કરવામાં આવે છે? બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો. બરાબર, આગળના પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5, પ્રેશર કુકરની એબોનાઇટના આથા હોય છે. પ્રેશર કુકરમાં જે આથા હોય છે એના બનેલા હોય છે એબોનાઇટના, તેનું કારણ શું? પ્રેશર કુકર ઉષ્માના સુવાહક ધાતુનું બનેલું છે. પ્રેશર કુકર કેનું બનેલું હોય છે? ઉષ્માના સુવાહક ધાતુનું બનેલું હોય છે. પ્રેશર કુકર ધાતુ ખૂબ જ ગરમ થવાથી તેને હલકા પડી શકાતું
નથી કુકર ગેસ ઉપર મૂક્યું છે ખાવાનું તૈયાર થઈ ગયું ગેસ બંધ કરી દીધો પછી ઉતારવું હોય કુકર ને આખું કુકર ને અડીએ ના એ તો ગેસ ઉપર તો ગરમ હોય તો એટલે હાથથી પકડી શકાતું નથી તેથી પ્રેશર કુકરના એમોનાઇટના હાથા અવાહક છે તેથી ગરમ થતા નથી હવે જે હાથો હોય છે એ કેનો હોય છે એમોનાઇટનો બનાવેલો હોય છે એમોનાઇટ પદાર્થનો બનાવેલો હોય છે તેથી તે ગરમ થતો નથી તે એમોનાઇટ હાથો વડે પ્રેશર કુકરને પકડી શકાય છે હવે હાથો વડે પ્રેશર કુકરને પકડીને આપણે નીચે મૂકી શકીએ છીએ તેથી એને હાથા કેના બનાવવામાં આવે છે એમોનાઇટ ધાતુના બનાવવામાં આવે છે ખ્યાલ આવી ગયો પછી પ્રશ્ન 5 જોઈએ એમાં પહેલો પ્રશ્ન પ્રશ્ન 5 માં પહેલો પ્રશ્ન છે ક્લિનિકલ થર્મોમીટર ની આકૃતિ દોરી એની રચના સમજાવવાની છે બરાબર તો આ ક્લિનિકલ થર્મોમીટર ની આકૃતિ છે આમાં તમને દેખાય છે 42 સેલ્સિયસ સુધી તાપમાન એટલે ક્લિનિકલ થર્મોમીટર થઈ ગયું જો આ માપ સરખી નું દેખાતી હોય તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલી છે તેમાંથી દોરી શકો છો અને જો પાઠ્યપુસ્તકમાંથી પણ ન દેખાતી હોય તો તમે તમારા મોબાઈલમાં ગૂગલમાં જઈને તમે સર્ચ કરીને આકૃતિ શોધી શકો છો અને પછી દોરી શકો છો બરાબર આકૃતિ દોરવી ફરજિયાત છે હવે એની રચના જોઈએ ક્લિનિકલ થર્મોમીટર એક સરખા બારી કે વણેળવાળી લાંબી સાંકડી નળી કાચની નળીનું બનેલું છે વણેળવાળી લાંબી સાંકડી કાચની નળીનું બનેલું છે આ જે નળી છે આખી અંદર પારો ભરેલો છે પીળા રંગની તમને દેખાય છે એ આખી કાચની નળી બનેલી હોય છે એક છેડા પર અંદરના ભાગે બલ્બ જેવી રચના હોય છે તેમાં મર્ક્યુરી ભરેલો હોય છે એક છેડો કેવો હોય છે બલ્બ જેવી રચના હોય છે એમાં શું ભરેલો હોય છે મર્ક્યુરી ભરેલો હોય છે બલ્બની નજીક સહેજ ઉપરની નળીમાં ખાંચ હોય છે જે મર્ક્યુરીના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે આ ખાંચ હોય છે આરિયા ખાંચ એ શું કામ કરે છે મર્ક્યુરી ઉપર ચડ્યું હોય તેને ફરીથી નીચે જતું અટકાવે છે બીજો છેડો બંધ કરેલો હોય છે બીજો છેડો કેવો હોય છે બંધ કરેલો છે બીજો છેડો તમને દેખાય છે કે બંધ છે નળીના બહારના ભાગમાં તાપમાન દર્શાવતા અંક 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ લખેલા હોય છે આ જે પીળા રંગ દેખાય છે એની બહારની બાજુ શું લખેલું હોય છે આવા તાપમાન દર્શાવતા અંક લખેલા હોય છે ક્યાંથી ચાલુ થાય છે 35 અંશ થી 42 અંશ સુધીના હોય છે તો આ ખ્યાલ આવી ગયો આગળનો પ્રશ્ન જોઈએ તમે વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો અને આકૃતિ દોરવી હોય તો પણ આમાંથી દોરી શકો છો અથવા તો વિડિયો સ્ટોપ કરીને પછી સ્ક્રીનશોટ પાડી લેવાનો અને આકૃતિ તમે આરામથી દોરી શકો છો એમાંથી ફોટામાંથી જોઈને બરાબર આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન થી લેબોરેટરી થર્મોમીટરની આકૃતિ દોરી રચના અને કાર્ય સમજાવો બરાબર તો આ લેબોરેટરી થર્મોમીટરની આકૃતિ છે એમાં પણ જેના જેવી છે ક્લિનિકલ થર્મોમીટર જેવી છે પણ ફરક શું છે અહીંયા કાચ નથી આવેલો અને તાપમાનમાં ફરક છે તાપમાન ક્યાંથી દર્શાવ્યું છે -10 અંશ સેલ્સિયસ થી દર્શાવ્યું છે અને 110 અંશ સેલ્સિયસ સુધી છે બરાબર તો અહીંયા કઈ આકૃતિ દર્શાવેલી છે આમાંથી જોઈને દેખાતી હોય તો આમાંથી જોઈને દોરી લેજો નકર પાઠ્યપુસ્તકમાંથી અને જો પાઠ્યપુસ્તકમાંથી નો દેખાતું હોય તો ઉપર કીધું એમ ગૂગલમાં જઈને સર્ચ કરવાનું એટલે તમને એમાંથી આકૃતિ મળી જશે અને તમે આરામથી દોરી શકો છો બરાબર હવે એની રચના અને કાર્ય જોઈએ લેબોરેટરી થર્મોમીટર એક સરખા વહેણવાળી લાંબી કાચની નળીનું બનેલું હોય છે જેમ ક્લિનિકલ થર્મોમીટરની કાચની નળી હતી એમ આમાં પણ કાચની નળી છે એક છેડે બલ્બ જેવી નળાકાર રચના હોય છે તેમાં પારો ભરેલો હોય છે પારો એટલે મર્ક્યુરી બરાબર જે મૂળામાં બલ્બ જેવી રચના હતી એમાં પણ આમાં પણ બલ્બ જેવી રચના છે એમાં શું ભરેલું છે પારો ભરેલો છે આમાં 110 -10 સેલ્સિયસ થી 110 અંશ સેલ્સિયસ તાપમાન નો અંક હોય છે બરાબર છે એમાં ખાંચ હોતી નથી હવે કાર્ય જોઈએ તે પદાર્થનું તાપમાન માપવામાં માપવું હોય તેમાં મર્ક્યુરી વાળો ભાગ રહે તેમ થર્મોમીટર રાખવામાં આવે છે કોઈ પદાર્થનું તાપમાન માપવું હોય તો એમાં અંદર મર્ક્યુરી વાળો ભાગ રહે એ રીતે રાખવામાં આવે છે પારો સ્થિર થાય ત્યારે તેનું તાપમાન દર્શાવતો અંક વાંચી લેવામાં આવે છે પારો સ્થિર થઈ જાય ત્યારે એમાં એમાં પદાર્થમાં પદાર્થમાં રાખીને એનું તાપમાન વાંચી લેવામાં આવે છે ત્યાં સુધી કોઈ જુસે પછી જ બહાર કાઢવામાં આવે છે ખ્યાલ આવી ગયો તો એનું કાર્ય થઈ ગયું આગળના પ્રશ્ન જોઈએ
प्रश्न 5 તફાવત આપો એમાં પહેલો તફાવત છે ઉષ્મા અને તાપમાનનો તો પહેલા ઉષ્માનું જોઈ લઈએ પછી તાપમાનનું જોશે તો ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે ઉષ્માને શું છે ઉર્જાનું એક સ્વરૂપ છે તેનો એકમ કેલેરી અને જૂલ છે તેનો એકમ શું છે કેલેરી અને જૂલ આપેલો છે પછી તાપમાન જોઈએ તાપમાન એ પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની સ્થિતિ દર્શાવતી સ્થિતિનું માપ છે તાપમાન શું છે પદાર્થના ઠંડાપણા કે ગરમપણાની સ્થિતિનું માપ છે તેનો એકમ અંશ સેલ્સિયસ છે તેનો એકમ શું છે અંશ સેલ્સિયસ છે પછી છે બીજો તફાવત ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક તો આ બાજુ ઉષ્માના સુવાહક લખેલા છે અને બીજી બાજુ ઉષ્માના અવાહકનું લખેલું છે તો ઉષ્માના સુવાહકનું જોઈએ આ પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ જાય છે શું થાય છે ઉષ્માનું વહન સહેલાઈથી થાય છે તાંબુ ચાંદી એલ્યુમિનિયમ લોખંડ વગેરે ધાતુ ઉષ્માના સુવાહક છે તાંબુ ચાંદી એલ્યુમિનિયમ અને લોખંડ એ ઉષ્માના સુવાહકના ઉદાહરણ છે ઉષ્માવાહક જોઈએ આ પદાર્થમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી એના ઉદાહરણ કાચ પ્લાસ્ટિક રબર ચામડું વગેરે ઉષ્માના સુવાહક અવાહક છે સોરી શું છે ઉષ્માના અવાહક છે બરાબર આગળના તફાવત જોઈએ ત્રીજો છે ઉષ્મા વહન અને ઉષ્મા નયન તો આ સાઈડનું ઉષ્મા વહનનું છે બીજી બાજુ ઉષ્મા નયનનું છે એમાં જોઈએ ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે છે ગરમ થયેલા અણુઓ શું કામ કરે છે સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે છે એટલે કે એની બાજુમાં રહેલા અણુઓને ગરમી આપે છે ગરમ થયેલો અણુ પોતે સ્થળાંતર પામતો નથી જે ગરમ થયેલો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી ઘન પદાર્થો આ રીતે ગરમ થાય છે એનો બીજો મુદ્દો છે ઘન પદાર્થ આ રીતે ગરમ થાય છે ઉષ્માનયનમાં ગરમ થયેલો અણુ હલકા બની સ્થળાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુ લે છે આમાં શું થાય છે ગરમ થયેલો અણુ હલકા થઈને ઉપર વહી જાય છે એની જગ્યાએ લેવા ઠંડા અણુ આવે છે એટલે ગરમ થયેલો અણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે બરાબર અને ઉદાહરણ છે પ્રવાહી અને વાયુ પદાર્થો આ રીતે ગરમ થાય છે હવે ચોથો જોઈએ ઉષ્માવહન અને ઉષ્મા વિકિરણ તો આ બાજુ ઉષ્માવહનનું છે અને બીજી બાજુ ઉષ્મા વિકિરણનું છે ઉષ્માવહનમાં પહેલું જોઈએ ગરમ થયેલો અણુઓ સ્થળાંતર પામીએ સિવાય જ સંપર્કમાં રહેલા અણુઓને ગરમી આપે છે ગરમ થયેલા અણુઓ એની બાજુમાં રહેલા અણુઓને ગરમી આપે છે ગરમ થયેલા અણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો નથી આ રીતમાં માધ્યમની જરૂર છે આ રીતમાં શેની જરૂર પડે છે માધ્યમની તો જરૂર પડે છે ઉષ્મા વિકિરણમાં ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી જ દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે ગરમ પદાર્થમાંથી જે ગરમી નીકળે છે એ સીધી જ ઠંડા પદાર્થને મળે છે એમાં કોઈ માધ્યમની જરૂર પડતી નથી માધ્યમ ના હોય તો પણ એ ગરમી સીધી એને જ મળે છે બીજો બિંદુ આ રીતમાં માધ્યમની જરૂર નથી બરાબર આ રીતમાં ઉષ્મા વહનમાં ઉષ્મા એક જગ્યાએ બીજી જવામાં માધ્યમની જરૂર પડતી નથી તો આ તફાવત ખ્યાલ આવી ગયો આગળના પ્રશ્ન જોઈએ હવે તમારો હોમવર્ક હવે તમારો હોમવર્કનો વિભાગ આવે છે એમાં પહેલો પ્રશ્ન થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે તો કયું પ્રવાહી વપરાય છે સી મર્ક્યુરી વપરાય છે તંદુરસ્ત માનુષીના શરીરનું તાપમાન સામાન્ય તાપમાન કેટલું હોય છે તો કેટલું હોય છે બી 37 અંશ સેલ્સિયસ એલ્યુમિનિયમના સળિયા એક છેડાને ગરમ કરતા બીજા છેડે ઉષ્મા કઈ રીતે પ્રસરે છે તો કઈ રીતે આવે છે એ ઉષ્મા વહન કયો પદાર્થ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે તેમાં જવાબ આવશે બી લોખંડ નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે તો નીચેનામાં કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે સી તાંબુ ઉષ્માનો સુવાહક છે કયા સ્વરૂપના પદાર્થો ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે કયા પદાર્થો ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે તો પ્રવાહી અને વાયુ પદાર્થ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે આગળના પ્રશ્ન જોઈએ પછી સાતમો કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે નીચેનામાંથી કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે તો કયું આવશે સી મર્ક્યુરી સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે તો કઈ રીતે આવે છે ઉષ્મા વિકિરણની રીતથી પહોંચે છે સી જવાબ આવશે
क्या रंगनी वस्तु ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે? કેવા રંગની વસ્તુ આવે છે? ડી કાળા રંગની વસ્તુ. એમસીક્યુ ખબર પડી ગઈ. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. પદાર્થના ગરમપણા કે ઠંડાપણાના માત્રાને શું કહેવામાં આવે છે? તાપમાન કહે છે. ખાલી જગ્યામાં તાપમાન જવાબ આવશે. દર્દીનો તાવ માપવા માટે ખાલી જગ્યા થર્મોમીટર વપરાય છે. તો કયો વપરાય છે? ક્લિનિકલ થર્મોમીટર વપરાય છે. ત્રીજો, તંદુરસ્ત માણસના શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા ફેરનહીટ હોય છે. તો કેટલું હોય છે? 98.6 ફેરનહીટ હોય છે. બરાબર, સેલ્સિયસમાં કીધું હોય તો 37 આવે છે અને ફેરનહીટમાં કીધું હોય તો 98.6 અંશ ફેરનહીટ આવે છે. બરાબર, ચોથું, શિયાળામાં તાપમાનની ગરમી આપણને ખાલી જગ્યાની રીત વડે મળે છે. તો કઈ રીત આવે છે? ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણ. બરાબર, પછી ખાલી જગ્યાની સપાટી ઉષ્મા વિકિરણનું શોષણ સૌથી ઓછું કરે છે. તો કઈ આવે છે? સફેદ રંગની. બરાબર, સફેદ રંગની વસ્તુઓ ઓછું ઉષ્માનું શોષણ કરે છે. આગળના પ્રશ્ન આગળનું જોઈએ. પ્રશ્ન 3 ખરા ખોટા છે. એમાં પહેલું, ઉષ્માનો એકમ અંશ સેલ્સિયસ છે. ઉષ્માનો એકમ અંશ સેલ્સિયસ છે નહીં, હમણાં તફાવતમાં જોઈ કયો છે? કેલરી અને જૂલ છે. તો આ વિધાન ખોટું, પહેલું ખોટું. પછી બીજું, શૂન્યાવકાશમાં કોઈ પણ રીતે ઉષ્માનું પ્રસરણ થઈ શકતું નથી. તો સૂર્યની ગરમી આપણા શરીરમાં આવે છે ને ઉષ્મા વિકિરણની રીતથી, એટલે આ વિધાન ખોટું છે. ઉષ્માનું પ્રસરણ ઘન પદાર્થોમાં થઈ શકતું નથી. ઉષ્માનું પ્રસરણ ઘન પદાર્થમાં થઈ શકતું નથી, તો આ વિધાન ખોટું છે. એબોનાઇટ ઉષ્માનો અવાહક છે. પ્રેશર કુકરમાં જોઈ હતી એબોનાઇટનું. બરાબર, તો આ વિધાન સાચું છે. ચોથું સાચું આવશે. પાંચમું, મર્ક્યુરી ઉષ્માવાહકની રીતથી ગરમ થાય છે. તો આ વિધાન પણ સાચું છે. પાંચમું પણ સાચું છે. પછી છેલ્લો પ્રશ્ન તફો આવે ચોરકા છે. તો ભૂમિય પવન જો હોય, ભૂમિય પવન વહે છે. તો ભૂમિય પવન ક્યારે વહે છે? ડી રાત્રિ દરમિયાન. દરિયાઈ પવન વહે છે. તો દરિયાઈ પવન ક્યારે આવે છે? સી દિવસ દરમિયાન. ઘેરા રંગના વસ્ત્રોની પસંદગી પામે છે. ઘેરા રંગના વસ્ત્રો ક્યારે પહેરવામાં આવે છે? તો બી શિયાળા દરમિયાન પહેરવામાં આવે છે. ચોથું, હળવા રંગના વસ્ત્રોની પસંદગી પામે છે. હળવા રંગના વસ્ત્રો ક્યારે પહેરવામાં આવે છે? એ ઉનાળામાં પહેરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો તમારો પાઠ અહીંયા પૂરો થઈ ગયો છે. તમે આરામથી વિડિયો સ્ટોપ કરીને બધા પ્રશ્નોનો જવાબ લખી શકો છો. તો આજે આટલું રાખીએ છીએ. આવતી વખતે નવું ચાલુ કરીશું, નવું શીખીશું. આજે આટલું રાખીએ.